વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું કોમનવેલ્થ ગેમ્સ 2018 ને લગતા મહત્વના ક્વેશ્ચન, જે જમાદાર અને સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં 1 થી 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, પહેલો ક્વેશ્ચન, ઇન્ડિયાની કઈ મહિલા શૂટરે 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો? બરાબર છે, પહેલો ક્વેશ્ચન છે, ઇન્ડિયાની કઈ મહિલા શૂટરે 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો હિના સિંધુ. કોણ? હિના સિંધુ એ 25 મીટર પિસ્ટલની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. બરાબર, એમને આ 38 પોઈન્ટ બનાવી આ મેડલ જીત્યો હતો, અને એમને ગાલિયા બોવિચ, જે ઓસ્ટ્રેલિયાના પ્લેયર છે, એમને હરાવીને આ મેડલ જીત્યો હતો. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન, 2018ના CWGમાં 400 મીટરની ફાઇનલ માટે ક્વોલિફાય થયા બાદ મિલ્ખા સિંઘ બાદ બીજા એકમાત્ર ભારતીય કોણ બન્યું? બરાબર છે, 2018ના કોમનવેલ્થ ગેમમાં 400 મીટરની ફાઇનલ માટે કોણ ક્વોલિફાય થયું, જે મિલ્ખા સિંઘ બાદ બીજા એકમાત્ર ભારતીય બન્યા? તો એમનું નામ છે મોહમ્મદ એનાસ. બરાબર છે, મોહમ્મદ એનાસ એવા બીજા એક ભારતીય બન્યા, જે 1958માં મિલ્ખા સિંઘ બાદ પ્રથમ વખત કોઈ ભારતીયે કોમનવેલ્થ ગેમમાં ખાલી ક્વોલિફાય કર્યું છે. બરાબર. થર્ડ નંબરનો ક્વેશ્ચન, કઈ ભારતીય શૂટરે મહિલાઓની ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો? તો શ્રેયસી સિંહે. બરાબર છે, શ્રેયસી સિંહે મહિલાઓની ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો. એમને ઓસ્ટ્રેલિયાના એમા ફોકસને હરાવ્યા હતા. કોણે? એમના એમા ફોકસને. ફોર્થ નંબરનો ક્વેશ્ચન, કોમનવેલ્થ ગેમ્સ 2018માં 10 મીટર મેન્સ એર પિસ્ટલમાં કોણ ગોલ્ડ મેડલ જીત્યું? તો કોમનવેલ્થ ગેમ્સ 2018માં 10 મીટરની મેન્સ એર પિસ્ટલમાં ઇવેન્ટમાં જીતુ રાય જીત્યા, જેમણે 235.1 પોઈન્ટ હાંસલ કરીને આમે ગોલ્ડ મેડલ જીત્યા હતા. પાંચમો ક્વેશ્ચન, કોમનવેલ્થ ગેમ્સ 2018માં 10 મીટરની મહિલા એર પિસ્ટલમાં કોણ ગોલ્ડ મેડલ જીત્યું? તો મનુ ભાકર. બરાબર છે. છઠ્ઠો ક્વેશ્ચન, ભારતના વેટ લિફ્ટર પૂનમ યાદવે CWG 2018માં મહિલા વેટ લિફ્ટિંગની કઈ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો 69 કિલોની વેટ લિફ્ટિંગ કેટેગરીમાં પૂનમ યાદવે કોમનવેલ્થ ગેમ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બરાબર. સાતમો ક્વેશ્ચન, ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2018માં સુવર્ણચંદ જીતવા માટે કયા રાષ્ટ્રને હરાવ્યો? તો ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2018માં સુવર્ણચંદ્રક જીતવા માટે સિંગાપુરની ટીમને હરાવ્યો હતો. આઠમો ક્વેશ્ચન, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં 74 કિલો પુરુષોની ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં કયા ભારતીય કુસ્તીબાજે ગોલ્ડ જીત્યો? તો 74 કિલો ઇવેન્ટની પુરુષ ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં સુશીલ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો. નવમો ક્વેશ્ચન, કોમનવેલ્થ ગેમમાં સુવર્ણ પદક જીતનાર સૌથી નાના વયના ભારતીય ખેલાડી કોણ બન્યા? તો કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનાર સૌથી નાના વયના ભારતીય ખેલાડી અનીશ ભનવાલ બન્યા. અનીશ ભનવાલા, જે 15 વર્ષની ઉંમરે આ ગોલ્ડ મેડલ જીત્યો. બરાબર છે. દસમો ક્વેશ્ચન, કોમનવેલ્થ ગેમ 2018માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો કોમનવેલ્થ ગેમ 2018માં ભારતે 26 ગોલ્ડ મેડલ જીત્યા, અને ટોટલ મેડલ કેટલા જીત્યા? તો ભારતે ટોટલ 66 મેડલ જીત્યા, જેમાં 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ. બરાબર છે. અને ભારતનો આ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજો રેન્ક હતો. કયો હતો? ત્રીજો રેન્ક. બરાબર. ફર્સ્ટ નંબર પર ઓસ્ટ્રેલિયા હતું. ઓકે ફ્રેન્ડ, ઓસ્ટ્રેલિયા કેટલા મેડલ સાથે સૌથી ઉપર હતું? તો 198 મેડલ જીત્યા હતા, જેમાં એમને 80 ગોલ્ડ જીત્યા. અને સેકન્ડ રેન્ક પર ઇંગ્લેન્ડ હતું. બરાબર છે. ઇંગ્લેન્ડે 45 ગોલ્ડ જીત્યા હતા. બરાબર છે ફ્રેન્ડ. તો હવે આજનો સવાલ. બરાબર છે ફ્રેન્ડ, અને ધ્યાનથી સાંભળજો. એક જ ક્વેશ્ચનમાં બે પ્રશ્નો પૂછી લીધા હતા, તો આનો જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં અચૂકથી. કોમનવેલ્થ ગેમ્સના ઓપનિંગ સેરેમનીમાં અને સમાપન સેરેમનીમાં કોણે ભારતનો ઝંડો હોલ્ડ કર્યો હતો, અને બીજા અર્થમાં કોણ ભારતનો ફ્લેગ બિયર કર્યો હતો? બરાબર છે, કે ભારતનો ફ્લેગ કોના હાથમાં હતો ઓપનિંગ સેરેમની અને સમાપન સેરેમનીમાં? બરાબર છે ફ્રેન્ડ, આનો જવાબ અચૂકથી આપજો કોમેન્ટ બોક્સમાં, તમારા જવાબની રાહ રહેશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક અચૂકથી કરજો. બરાબર છે, અને બેસ્ટ ઓફ લક ફોર જમાદાર એક્ઝામ. બરાબર છે.